સામે આવી રહ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ફટકો પડી રહ્યો છે. જી હા, કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય રાજીનામું આપશે, કોંગ્રેસને બાય બાય કહેશે. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી આજે જ રાજીનામું આપી દેશે. આજે સાંજે 4:30 અરવિંદ લાડાણી આપશે રાજીનામું. રાહુલ ગાંધીની યાત્રા પહેલા ગુજરાતમાં એક બાદ એક કોંગ્રેસને ફટકો પડી રહ્યો છે. રાહુલ ગાંધીની યાત્રા ગુજરાતમાં હશે ત્યારે લાડાણી રાજીનામું આપી શકે છે. અરવિંદ લાડાણી કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી સૂત્રો દ્વારા માહિતી સામે આવી રહી છે. મહત્વનું છે કે 2022ની ચૂંટણીમાં ભાજપને 156, કોંગ્રેસને 17, આમ આદમી પાર્ટીને 5 અને 3 અપક્ષ અને 1 બેઠક સમાજવાદી પાર્ટીને મળી હતી. પરંતુ તે બાદ અપક્ષના 1, કોંગ્રેસના 3 અને આમ આદમી પાર્ટીના 1 ધારાસભ્ય પદ છોડી ચૂક્યા છે. તેવામાં હવે અરવિંદ લાડાણીના નામનો ઉમેરો થવા જઈ રહ્યો છે. તો આ પહેલીવાર નથી જ્યારે અરવિંદ લાડાણીના પક્ષ છોડવાની વાત ઉઠી હોય, વહેતી થઈ હોય. આ પહેલા પણ આવી શક્યતાઓ સામે આવી ચૂકી છે. જો કે તે સમય તો અરવિંદ લાડાણીએ છડેચોક કહ્યું હતું કે તેઓ પક્ષ કે પદ નહીં છોડે. પરંતુ લાગે છે કે હવે નેતાજીએ મન બદલી લીધું છે. હાલ એવું ક્યાંય ભાજપમાં જોડાવાનો કે કોંગ્રેસ મૂકવાનો કે રાજીનામું દેવાનું કોઈ એવો મારો પ્રશ્ન નથી. આ બધું એક બનાવ છે, ઉપજાવી કાઢેલ છે. ક્યાંક ને ક્યાંક મિસઅન્ડરસ્ટેન્ડ થાય કે અરવિંદભાઈ ભાજપમાં જોડાઈ જવાના, કોંગ્રેસમાંથી રાજીનામું આપે ને ભાજપમાંથી ચૂંટણી પાછી લડશે. તો આપને જણાવી દઈએ, કોંગ્રેસનો વધુ એક એમએલએ, વધુ એક ધારાસભ્ય કોંગ્રેસને અલવિદા કહેવા માટે તૈયાર થઈ ચૂક્યો છે. આજે 4:30 અરવિંદ લાડાણી માણાવદરના ધારાસભ્ય, માણાવદરના એમએલએ, જેઓ પક્ષ છોડી શકે છે, રાજીનામું ધરી શકે છે અને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી શકે છે. પોરબંદર લોકસભા બેઠક પર ભાજપ